ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં પરિણીત મહિલા પર ત્રણ અલગ અલગ સ્થળોએ 9 લોકો દ્વારા બળાત્કાર ગુજારાતા ચકચાર મચી જવા પામી છે, જ્યારે પોલીસે આ પ્રકરણમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝઘડિયા પંથકમાં એક પરિણીત મહિલા પર ત્રણ અલગ અલગ સ્થળોએ 9 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ઝઘડિયા પોલીસ મથકે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ બનાવની તપાસ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયાના 24 કલાકની અંદર પોલીસને 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આ બનાવના કુલ 9 આરોપી પૈકી 2 આરોપીની ઝઘડિયા રાજપાળી રોડ પરથી ધરપકડ કરી છે. બંને આરોપી પોલીસ ફરિયાદ બાદ નાસ્તા ફરતા હતા, જેઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીમાં ઇકબલ કાસમ મલેક અને અબરાર કાસમ મલેકનો સમાવેશ થાય છે. આ બંને નરાધમ તરસાલી ભાલોદ ગામના રહેવાસી છે અને તેઓ ગામના સરપંચના ભાણેજ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગુનાના બાકીના 7 આરોપીઓના નામ પણ સ્પષ્ટ થઈ ગયા છે, જેમાં યાસીન હુસેન મલેક, નિસાર હુસેન મલેક, ફરીદ હુસેન મલેક, અશરફ તનવીર યાકુબ મલેક, સિદ્દીક મલેક અને અયુદ્દીન કાસમ ઉર્ફે સાવલી નામના શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક માસના સમય દરમિયાન આ ગુનાના કામના ફરિયાદી સાથે ભલોદ ગામના કેટલાક ઇસમો દ્વારા સામૂહિક બળાત્કાર અંગેનો કેસ અંગેની ફરિયાદ સુધી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. જે ગુનાની તપાસ ઉપરી અધિકારીશ્રીને હુકમથી સૂચિત LCBને તો સોંપવામાં આવ્યું. જે ગુનાના કામની અંદર હાલની અંદર 2 આરોપીઓને પકડવામાં આવ્યું છે. એ સિવાયના જે આરોપીઓ છે તે લોકોની શોધખોળ ચાલુ છે. જે લોકોના અસ્પષ્ટ નામ હતા એ પણ પૂરી નામ મેળવવામાં આવેલા છે, અને હજી પણ જેટલી કંઈક અધૂરી કંઈક વિગત છે એ અંગેની હું છે પૂરેપૂરી વિગત મેળવવા માટેની અમારા તરફથી પૂરેપૂરી કામગીરી ચાલુ છે. ત્યારે હાલ તો ઝઘડિયામાં સામૂહિક બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.